अभ्यासी यूट्यूब चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट लिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखें આજે આપણે બીજા બે અગત્યના કમાન્ડ વિશે જોવા માંગીએ છીએ અને એ છે ટ્રીમ અને એક્સટેન્ડ તો એ કઈ રીતે વર્ક કરે છે એ જોવા માટે આપણે પહેલાં ઓટોકેડ શરૂ કરીશું અને આ ઓટોકેટની અંદર મેં ફાઇલ વગેરે સેટ કરીને રાખેલું છે તો તમે પણ એ રીતે સેટ કરી દઈ શકો અને હવે આપણે અહીંયા થોડીક લાઈનો બનાવીશું અને એટલા માટે હું કીબોર્ડ પરથી એલ કમાન્ડ આપું છું અને સ્પેસ બાર આપી દઉં છું તો અહીંયા હું પહેલી એક લાઇન આ રીતના બનાવું છું એને લાઇન કમાન્ડ બંધ કરવા માટે માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી અને એન્ટર કરી દેશે એટલે એક લાઇન બની એ જ રીતે મારે બીજી લાઈન બનાવી છે એટલે છેલ્લું કમાન્ડ મેં લાઇનર લીધેલું હતું એટલે ફરી પાછું સ્પેસ બાર આપી દઈશ એટલે ફરી લાઇન કમાન્ડ ચાલુ થઈ ગયું છે અને અહીંયા અત્યારે આપણે કોઈ માપ વગેરેની અત્યારે જરૂર નથી એટલે હું ગમે તેમ અહીંયા લાઇન દોરું છું અને કમાન્ડને બંધ કરી દઉં છું ત્યાર પછી મારે ફરી પાછું લાઇન કમાન્ડ જોઈએ છે એટલે હું અહીંયાથી શરૂ કરું છું અને આ રીતની એક લાઇન આપું છું લાઇન કમાન્ડ બંધ કરું છું સ્પેસ બાર આપીને ફરી પાછું આપણે લાઇન કમાન્ડ લઈએ અહીંયાથી આપણે એક અહીં સુધીની લાઇન આપીએ રાઇટ સાઈડ બટન ક્લિક કરીને આપણે એન્ટર કરી લઈશું બે ત્રણ લાઇનની આપણે જરૂર છે તો એ આપણે બધી અલગ અલગ દોરી દઈશું દર વખતે હું લાઇન કમાન્ડ આપવા માટે સ્પેસ બાર આપું છું કે જેથી જે લાસ્ટ કમાન્ડ હતું એ રિપીટ થાય એટલે લાઇન કમાન્ડ શરૂ થયું અને અહીંયા હું આને ક્લિક આપીને આ રીતના ક્લિક કરી શકું છું એટલે ધારો કે આપણે અહીંયા ક્લિક કરી દઈશું એટલે લાઇન કમાન્ડ પૂરું થયું અને આ લાઇન કમાન્ડ હજુ ચાલુ જ છે એટલે એને બંધ કરવા માટે હું જમણી બાજુનું બટન ક્લિક આપી અને એન્ટર આપી દઉં છું ફરી પાછું આપણે લાઇન કમાન્ડ શરૂ કરીએ અને અહીંયા આપણે એક લાઇન હજુ આપી દઈશું રાઈટ સાઈડ બટન ક્લિક કરીને બંધ કરીશું સ્પેસ બાર આપીને ફરી પાછું લાઇન કમાન્ડ લઈશું અને આપણે અહીંયા એક આ રીતના કમાન્ડ આપી દઈશું અને રાઈટ સાઈડ બટન ક્લિક કરીને આપણે એન્ટર કરીશું તો હવે આ રીતનું આપણી પાસે કંઈક વસ્તુ છે સપોઝ અને આ જે ડ્રોઈંગ છે એને આપણે પહેલાં તો થોડુંક મોટું કરી અને આપણા આંખના લેવલની અંદર બરોબર વચ્ચે લાવી દઈશું ત્યાર પછી આપણે ટ્રીમ અને એક્સ્ટેન્ડ કમાન્ડ આપણે જોવા માંગીએ છીએ તો અહીંયા તમે જોશો તો અહીંયા આપણને ટ્રીમ કમાન્ડ જોવા મળે છે અને એની બાજુમાં જે એરો બતાવ્યો છે એની અંદર એક્સટેન્ડ કમાન્ડ પણ છે એટલે ટ્રીમ અને એક્સટેન્ડ બે કમાન્ડ આપણે અહીંયાથી પણ યુઝ કરી શકીએ છીએ પણ આપણે જનરલી કીબોર્ડથી વધારે વાપરીએ છીએ તો ટ્રીમ માટે આપણે ટી આર કમાન્ડ વાપરીએ છીએ હવે ટ્રીમ શું છે તો કે આપણે કોઈપણ વસ્તુ છે એને આપણે કટ કરી દેવી હોય જેમ કે તમે જોશો તો અત્યારે આપણી પાસે આ લાઇન છે અને આ લાઇનથી આ લાઇન થોડીક બહાર નીકળેલી તમને જોવા મળે છે આ બાજુ પણ આ લાઇન બહાર નીકળેલી જોવા મળે છે તો મારે એવું કરવું છે આ બે જે લાઇન છે એ બંને લાઇનની બહારની વસ્તુ જે હોય મારે એને કટ કરી દેવી છે અને આ જે લાઇન છે એને વધારીને અહીંયા સુધી એક્સટેન્ડ કરીને અહીં સુધી મૂકી દેવી છે આને પણ એક્સટેન્ડ કરીને અહીં સુધી મૂકી દેવી છે આને આપણે બંને સાઈડે એક્સટેન્ડ કરી અને આ રીતે લઈ લેવી છે તો એ આપણે કરવા માટે આ ટ્રીમ અને એક્સટેન્ડ કમાન્ડ આપણે વાપરીએ છીએ પહેલાં ટી આર કીબોર્ડ પરથી ટાઈપ કરીશું એટલે હું જેવું ટી આર ટાઈપ કરીશ એટલે ટ્રીમ કમાન્ડ મને જોવા મળશે સ્પેસ બાર આપીને આપણે એ કમાન્ડ સિલેક્ટ કરી લઈ શકીએ અને હવે મને પહેલાં બાઉન્ડ્રી ઓબ્જેક્ટ માટે પૂછવામાં આવે છે કે મારે કઈ કટિંગ એજ છે તો આપણે આ અને આ બે લાઇન પ્રમાણે કટ કરવું છે એટલે હું આ લાઇનને સિલેક્ટ કરીશ અને બીજી ક્લિક આપીને આપણે આ લાઇનને સિલેક્ટ કરીશું એટલે આ બંને ઓબ્જેક્ટ આપણી કટિંગ લાઇન થઈ ગઈ ત્યાર પછી કટિંગ લાઈનનું જે સિલેક્શન છે એ બંધ કરવા માટે માવસનું જમણી બાજુનું બટન ક્લિક આપીશું એટલે સિલેક્શન મોડું હતું એમાંથી બહાર આવી ગયું અને ત્યાર પછી આવા મને પૂછે છે કે કયા ઓબ્જેક્ટને આપણે ટ્રીમ કરવું છે તો આપણે આ ઓબ્જેક્ટને ટ્રીમ કરવું છે એટલે હું આની પર કરસર લઈ જઈ અને ક્લિક આપીશ જો તમારી પાસે ટુ થાઉઝન્ડ ફિફ્ટીન સિક્સટીન ઓટોકેટ હોય તો પછી એની અંદર અમે જ્યારે આ કરસર આની પર લઈ જશો તો તમને અહીંયાથી આમ કટ કરી અને લાલ કલરથી બતાવવામાં આવે છે કે આટલું કટ થઈ જશે જોકે ટુ થાઉઝન્ડ ટ્વેલ્વની અંદર અહીંયા બતાવવામાં બતાવતું નથી કે આ કટ થઈ જશે પણ હવે એની કોઈ જરૂર પણ નથી કારણ કે આપણને અહીંયા ખબર પડે છે કે આપણે આ બહારની સાઇડે ક્લિક કરીએ છીએ એટલે આ સાઇડની વસ્તુ ડિલીટ થઈ જશે અને જો હું આ સાઈડે ક્લિક કરું છું તો પછી આ ક્લિક થઈ જશે ને આ બચી જશે તો મારે આને ડિલીટ કરી દેવું છે એટલે આની પર કરસર રાખી અને હું ક્લિક કરીશ એટલે તમે જોઈ શકશો કે આ વસ્તુ કટ થઈ ગઈ એવી રીતે આ પણ મારે ડિલીટ કરી દેવી છે એટલે આને ક્લિક કરીશ એટલે કટ થઈ જશે આને પણ હું ક્લિક કરી દઈશ એટલે એ કટ થઈ જશે અને આને પણ ક્લિક કરી દઈશ એટલે આ પણ કટ થઈ જશે અને ત્યાર પછી મારે કટિંગ કરવાનું બંધ કરવું છે એટલે હું માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીશ અને અહીંયાથી આ એન્ટર ઓપ્શન લઈ લઈશ એટલે બંધ થઈ ગયો તો આ રીતે તમે જોઈ શકો કે વસ્તુને આપણે કટ કરી દઈ શકીએ છીએ હું કંટ્રોલ ઝેડ કરીને પાછું જેવું હતું એવું જ કરી દઉં છું અને હવે હું તમને એક્સટેન્ડ કમાન્ડ બતાવું એક્સટેન્ડ કમાન્ડ માટે આપણી પાસે શોર્ટકટ છે ઈ એક્સ એટલે ઈ અને એક્સ આપણે ટાઈપ કરીશું એટલે એક્સટેન્ડ કમાન્ડ આવી જશે સ્પેસ બાર કરીને આપણે એ કમાન્ડ સિલેક્ટ કરી લઈશું હવે એક્સટેન્ડની અંદર પણ આપણને બાઉન્ડ્રી લાઇન પૂછવામાં આવે છે તો એક કરતાં વધારે બાઉન્ડ્રી લાઇન પણ હોઈ શકે એક પણ હોઈ શકે તો આપણી આ બંને બાઉન્ડ્રી લાઇન છે એટલે હું આને સિલેક્ટ કરી લઉં છું અને આને પણ સિલેક્ટ કરી લઉં છું ત્યાર પછી માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી અને આપણે સિલેક્શન મેન્યુમાંથી બહાર આવી જઈશું અને હવે મારે એક્સટેન્ડ કરવી છે આ લાઇનને અહીં સુધી તો એક્સટેન્ડ કરવા માટે અહીંયા હું ક્લિક કરીશ તો આ એક્સટેન્ડ થઈ જશે તમે જોશો તો હું અહીંયા ક્લિક કરીશ તો કશું નથી થતું કેમ કારણ કે અહીંયા આગળ એક્સટેન્ડ કશું કરવા માટે નથી પણ આ લાઈન અહીંયા એક્સ્ટેન્ડ થઈ શકશે એટલે હું આને જેવું ક્લિક આપીશ એટલે આ એક્સટેન્ડ થઈ જશે અને આપણે ક્લિક આપીશું એટલે આ બાજુ પણ એક્સટેન્ડ થઈ ગયું અને બીજી વાર ક્લિક આપીશું એટલે આ બાજુ એક્સટેન્ડ થઈ ગયું અહીંયા ક્લિક આપીશું એટલે આ એક્સટેન્ડ થઈ ગયું અહીંયા ક્લિક આપીશું એટલે આ એક્સટેન્ડ થઈ ગયું એટલે આ રીતના આપણે યુઝ કરી શકીએ ત્યાર પછી એક્સટેન્ડ આપણે બંધ કરવું છે માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી અને આપણે એન્ટર કરી દઈશું એટલે આ એક્સટેન્શન કમાન્ડ બંધ થઈ ગયું તમને ખ્યાલ આવ્યો હશે કે ટ્રીમ અને એક્સટેન્ડ કમાન્ડ કઈ રીતે વાપરી શકીએ ટ્રીમ કમાન્ડ છે એ વસ્તુને કટ કરવા માટે છે અને એક્સટેન્ડ કમાન્ડ વસ્તુને વધારી અને આગળ સુધી કરી દેવા માટે છે તો બંને માટે આપણે પહેલાં ક્યાંથી કટ કરવું છે અથવા તો ક્યાં સુધી આગળ વધારવું છે એની માટે આપણે બાઉન્ડ્રી સિલેક્ટ કરવાની અને ત્યાર પછી આપણે ઓબ્જેક્ટની ઉપર ક્લિક કરીશું તો હું કીબોર્ડ પરથી કંટ્રોલ ઝેડ કમાન્ડ આપી અને જેવું પહેલાં ઓબ્જેક્ટ હતું એ પાછું લાવી દઉં છું અને હવે હું તમને એક બીજો શોર્ટકટ બતાવવા માગું છું તો એ પણ આપણે જોઈ લઈએ કે ધારો કે આપણે ટ્રીમ કમાન્ડની અંદર હોય એટલે કે મારે આ બે વસ્તુને ટ્રીમ કરી દેવું છે અને આને એક્સટેન્ડ કરતા જવું છે સાથે સાથે તો આપણે બંને કમાન્ડ એકબીજાની અંદર આપણે વાપરી શકીએ છીએ જો ટ્રીમ કમાન્ડ ચાલુ હોય અને આપણે સિફ્ટ કી દબાવીશું તો એક્સટેન્ડ થશે અને જો એક્સટેન્ડ કમાન્ડ ચાલુ હશે એની અંદર જો આપણે શિફ્ટ કી દબાવીશું તો ટ્રીમ થશે તો આપણે એ બંને કમાન્ડ આપણે જોઈએ તો પહેલાં આપણે ટ્રીમ ચાલુ કરીશું એટલે ટી આર હું અહીંયા આપું છું અને ત્યાર પછી સ્પેસ બાર આપીશ એટલે ટ્રીમ કમાન્ડ ચાલુ થઈ ગયું આપણી બાઉન્ડ્રી આ બે લાઇન છે એટલે આને અને હું આને સિલેક્ટ કરી લઈશ અને માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીને સિલેક્શન મોડમાં બહાર આવી જઈશ ત્યાર પછી હવે આને મારે ટ્રીમ કરવું છે એટલે હું આને ક્લિક કરીશ એટલે જો ટ્રીમ થઈ ગયું અને હવે મારે આને એક્સટેન્ડ કરવું છે એટલે હું કીબોર્ડ પરથી શિફ્ટ કી દબાયેલી રાખીશ અને આને ક્લિક કરીશ તો જોશો તમે તો એક્સટેન્ડ કમાન્ડ વર્ક કરે છે એટલે અહીંયા આ જે ટીપ્સ લખવામાં આવેલી છે ભૂરા કલરથી એ ટિપ્સની અંદર પણ મને કહેવામાં આવે છે કે શિફ્ટ કીથી જો તમે એક્સટેન્ડ કરી શકો એટલે હવે મારે ધારો કે આને એક્સટેન્ડ કરવું છે તો હું શિફ્ટ કી દબાવીને ક્લિક કરીશ તો આ એક્સટેન્ડ થશે અને શિફ્ટ કી કર્યા વગર અહીંયા ક્લિક કરીશ તો આ ટ્રીમ થશે આની અંદર મારે એક્સટેન્ડ કરવું છે હું શિફ્ટ કી દબાવી રાખીશ અને એક વાર ક્લિક આપીશ એટલે આ બાજુ એક્સટેન્ડ થશે અને બીજી વાર ક્લિક આપીશ એટલે આ સાઈડ આપણે ક્લિક આપીશું એટલે આ બાજુ એક્સટેન્ડ થશે હવે એ જ રીતે આને ટ્રીમ કરવું છે એટલે આપણે આને ક્લિક કરીશું એટલે ટ્રીમ થઈ જશે અને શિફ્ટ કરી અને આને ક્લિક કરીશું એટલે એક્સટેન્ડ થઈ જશે એ જ રીતે આપણે આને શિફ્ટ કઈન ક્લિક કરીશું એટલે એક્સટેન્ડ થઈ જશે અને આને ક્લિક કરીશું એટલે ટ્રીમ થઈ જશે આ રીતે આપણે ટ્રીમ અને એક્સટેન્ડ કમાન્ડ એકબીજાની અંદર વાપરી શકીએ એ જ વસ્તુ આપણે કંટ્રોલ ઝેડ કરીને આને પાછું એ કરી દઉં અને એક્સટેન્ડથી તમને બતાવું એટલે હું પહેલાં ઈ એક્સ કરીને એક્સટેન્ડ કમાન્ડ લઉં છું સ્પેસ બાર આપીને આપણે એક્સટેન્ડ કમાન્ડ ચાલુ કર્યું અને હવે આપણે પહેલાં બાઉન્ડ્રી બતાવવાની છે એટલે આપણે આ અને આ બંને બાઉન્ડ્રી લઈ લીધી રાઈટ સાઈડ બટન આપણે ક્લિક કરી દીધું હવે આપણે ટ્રીમ કરવું છે તો જો આપણે એક્સટેન્ડ કમાન્ડની અંદર છે એટલે હું અહીંયા ક્લિક કરીશ તો એ ટ્રીમ નહીં થાય એટલે મારે શિફ્ટ કરીને ક્લિક કરવાનું થશે એટલે હું શિફ્ટ કી દવાઈ અને અહીંયા ક્લિક કરું છું તો આ જો ટ્રીમ થઈ ગયું અને આ શિફ્ટ વગર હું આને ક્લિક કરું છું તો એ એક્સટેન્ડ થઈ ગયો આ ને આપણે ક્લિક કરીએ છે એટલે આપણે એક્સટેન્ડ થઈ જશે આ અને શિફ્ટ કરી અને અહીંયા ક્લિક કરીશું એટલે ટ્રીમ થઈ જશે તો આ રીતે બધી વસ્તુ આપણે કરી શકીએ છીએ તો આપણે માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી અને એન્ટર આપી દઈશું એટલે કમાન્ડ બંધ થઈ જશે આ જે ટ્રીમ અને એક્સટેન્ડ કમાન્ડ છે એ ઘણો આપણને ઉપયોગમાં આવે છે તો જેમ હું આ બધા ઓબ્જેક્ટને અત્યારે સિલેક્ટ કરીને ડિલીટ કરી દઉં છું અને જેમ આપણે અગાઉ જોઈ ગયા કે આપણે આ એક લાઇનથી ચોરસ બોક્સ બનાવેલું હતું તો આપણે અહીંયા આ રીતનું બનાવી દઈએ હવે આપણે દસ દસનું બનાવવું છે એટલે આપણે અહીંયા ટેન લખીશું એન્ટર ત્યાર પછી આપણે અહીંયા પણ ટેન લખીશું એન્ટર કરીશું અહીંયા આપણે આનું ટ્રેકિંગ લઈને બનાવી દઈએ એટલે ટ્રેકિંગ લઈને આપણે ક્લિક કરી દીધું અને અહીંયા આપણે ક્લિક કરી દીધું એટલે આપણું ટેન ટેનનું આ એક બોક્સ બની ગયું પણ આપણે જેમાંના અગાઉના વિડીયોની અંદર જોઈ ગયા કે આપણે ઓફસેટ કમાન્ડ યુઝ કરી શકીએ છીએ તો આપણે ઓ કરી અને આપણે ઓફસેટ કમાન્ડ લઈ દઈએ અને ઓફસેટ કર્યા પછી આપણે અહીંયા વન લઈ અને એન્ટર આપીશું અને આ ચારેય લાઇનને આપણે ઓપસેટ કરીશું ધારો કે આને આ સાઇડે આને આપણે આ સાઇડે કરી દઈશું અને આપણે આ સાઇડે અને આને આપણે ક્લિક કરીને આ સાઇડે ક્લિક કરી દઈશું એટલે આ રીતનું બની ગયું અને એ જ રીતે આપણે બહારની પણ સાઇડે ક્લિક કરીશું એટલે આને સિલેક્ટ કરીને આપણે આ સાઇડે ક્લિક કરી દઈશું અને આ સાઈડે આને ક્લિક કરીને આ સાઈડે ક્લિક કરી દઈશું અને આને ક્લિક કરીને આપણે આ સાઇડે ક્લિક કરી દઈશું તો આપણું આવું જે ડિઝાઇન છે એ બનેલી હતી તો આપણે રાઇટ સાઈડ બટન ક્લિક કરીને આપણે પહેલાં કમાન્ડમાંથી બહાર નીકળી જઈશું હવે આપણે આ વસ્તુને આપણે ટ્રીમ કરી દેવી હોય તો આપણે અહીંયા ટ્રીમ કમાન્ડ આપણે વાપરી શકીએ એટલે હું અહીંયા ટી આર કમાન્ડ લઉં છું અને સ્પેસ બાર આપી દઉં છું હવે અત્યારે આપણે માટે આ બધી જ જે છે એ કટિંગ એ પણ છે એટલે આપણે આ લાઇન પ્રમાણે આને કટ કરવું છે અને આ લાઇન પ્રમાણે આપણે આને કટ કરવું છે એટલે આપણે બધાને સિલેક્ટ કરવા માટે અહીંયાથી આપણે ક્લિક કરી અને આપણે આ રીતે ગ્રીન વિન્ડો બનાવી દઈ શકીએ એટલે બધી બધી વસ્તુ સિલેક્ટ થઈ ગઈ અને ત્યાર પછી આપણે માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી અને પછી આપણે આની પર ક્લિક આપતા જઈશું તો જોશો તમે તો કે આ બધી વસ્તુ અહીંયા ટ્રીમ થતી જાય છે અને આ રીતના અંદર એક બોક્સ આપણને બની ગયેલું જોવા મળશે તો આ રીતના આપણે બધાને ટ્રીમ કરી દીધું માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી અને આપણે એન્ટર કરીને બહાર નીકળી જઈશું તો હવે આ જો આપણે એક્સટેન્ડ અહીંયા સુધી કરવું હોય તો આ રીતે એક્સટેન્ડ નહીં થાય કેમ કારણ કે આ જે લાઇન છે એ આમ જો ક્રોસ થતી હોય તો એ ત્યાં સુધી એક્સટેન્ડ થાય પણ આપણે આની માટે ફિલેટ કમાન્ડ વાપરવાની જરૂર પડશે તો આપણે પછીના વિડીયોની અંદર જોઈશું કે આપણે કઈ રીતે ફિલેટ કમાન્ડથી આને એક્સટેન્ડ કરી શકીએ ये वीडियो देखने के लिए आभार अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद